ધોરણ બાર કોમર્સનું પરિણામ જાહેર થતાં તમામ વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી અને સારા ગુણે પાસ થયેલ વિદ્યાર્થીઓના સન્માનો કરવામાં આવ્યા હતા ત્યારે અમદાવાદ ખાતે આવેલ દેવસ્ય ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે બાર કોમર્સમાં પ્રથમ આવનાર વિદ્યાર્થીનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ એક રત્ન કલાકારના પુત્રએ પ્રથમ આવી સમાજમાં એક ઉદાહરણ પૂરું પણ પાડ્યું હતું ખૂબ સારું પરિણામ સારું આવ્યું છે મને આનંદ થાય છે આગળ મારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવું છે મારું ડ્રીમ છે સ્કૂલ તરફથી મને ઘણો સારો સપોર્ટ મળ્યો છે ઇલેવન્થ અને ટ્વેલ્થ બે વર્ષ મેં સ્કૂલમાં જે ટાઈમ સ્પેન્ડ કર્યો છે એટલે મને ફેમિલી જેવું થઈ ગયું છે બધા ટીચરોનો સ્ટાફ અને બધાનો તરફથી સારો સપોર્ટ મળ્યો છે અને મારા પેરેન્ટ્સ તરફથી પણ સારો સપોર્ટ મળ્યો છે જેના કારણે હું આ સારું રિઝલ્ટ લાવી શક્યો છું સ્કૂલ દ્વારા દર વીકલી એક્ઝામનો કાર્યક્રમ ગોઠવવામાં આવેલો હતો જેના કારણે અમે જેમ ચાલે કોર્સ સિલેબસ જેમ ચાલતો એમ સાથે જ અમારી તૈયારી થઈ જતી જેના કારણે અમારે છેલ્લે વર્કલોડ થતો નહીં અને અમારે બધું જ તૈયાર થઈ જતું જેના કારણે અમને આટલું સારું પરિણામ લાવી શક્યા છે મારા પેરેન્ટ્સનો ખૂબ જ સારો સપોર્ટ હતો તેમણે મને ક્યારેય ભણવા બાબતે પ્રેશર આપ્યું નથી અને તેમણે મને હંમેશા મોટિવેટ જ કર્યા છે તેમના કારણે આટલું સારું રિઝલ્ટ લાવી શક્યો છું એક તો અમારી સ્કૂલ દ્વારા આ લોકોને દર વીકલી બે એક્ઝામ લેવામાં આવતી હતી જેના પરિણામમાં ચેપ્ટર વાઇઝ આ લોકોનું રિવિઝન થતું એક્ઝામ પત્યા પછી થોડા દિવસમાં એમનું પરિણામ આપતા જેના પરિણામે બાળકોને ક્યાં ભૂલ કરી છે તે એમને ખબર પડતી સેકન્ડ થિંગ એ કે કોર્સ પતી ગયા પછી સ્કૂલે રજા નથી આપી પરંતુ સોસો માર્ક્સના પેપર અને રિવિઝન કરાવીને બાળકોના અભ્યાસમાં વધારો કર્યો છે સ્કૂલનું પરિણામ અત્યારે પંચાવન ટકા કરતાં ઉપર છે ટોટલ બેતાલીસ સ્ટુડન્ટમાંથી ચાલીસ સ્ટુડન્ટ પાસ થયેલા છે ધોરણ બાર કોમર્સની અંદર ગુજરાતી માધ્યમની અંદર અમારે ટોટલ વિદ્યાર્થી બેતાલીસ હતા એમાંથી ચાલીસ વિદ્યાર્થી પાસ થયા છે ત્યારબાદ શ્રેષ્ઠ પરિણામમાં એક રત્ન કલાકારનો બાળક જે પ્રિયંક ગજ્જર પ્રિયંક છે જેને એ વન ગ્રેડ સાથે આ વર્ષ શ્રેષ્ઠ પરિણામ તેને પ્રાપ્ત કર્યું છે અને અમારા દિવસીય સ્કૂલનું નામ પણ રોશન કર્યું છે હંમેશા દિવસ્ય ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલના મેનેજમેન્ટ દ્વારા કોઈ પણ પરિવારનો બાળક હોય પરંતુ એ એજ્યુકેશનની અંદર બધાને એક સમાનતા રાખે છે અને સૌથી મુખ્ય પ્રયત્ન એ જ હોય છે અહીંના મેનેજમેન્ટ અમારા ગોગનભાઈ સગર સાહેબ જે પોતે કેમેસ્ટ્રીના સર છે તો એમના મનમાં એક જ ઉદ્દેશ્ય હોય છે કે બાળક વધારેમાં વધારે પ્રયત્ન કરે અને એને સાથે શિક્ષકોનો સૌથી વધારે સપોર્ટ હોય છે અને અમારી સ્કૂલની અંદર એક ફેમિલિયર વાતાવરણ હોય છે અને એ ફેમિલિયર વાતાવરણના કારણે અમારું બાળક એને કોઈપણ પ્રકારના મૂંઝવણતા પ્રશ્ન હોય તો એ મેનેજમેન્ટ સાથે અમારા શિક્ષકો સાથે નિખલતાસપૂર્વક એ ચર્ચા કરે છે અને એ ચર્ચાના કારણે આજે આપણે શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરી શક્યા છે અમારી સ્કૂલની અંદર જે મેનેજમેન્ટ બરાબર એ મેનેજમેન્ટના માર્ગદર્શન હેઠળ અમે તમામ શિક્ષક મિત્રો આચાર્ય એ બધા જ કાર્ય કરે છે અને એ કાર્યથી અમને આ વર્ષે શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત થયું છે ઓલરેડી જોવા જઈએ એક હાથથી તાળી પડી શકતી નથી બરાબર કેમ કે હંમેશા બાળકની જેટલી જિજ્ઞાસા ભણવાની હોય એટલી જિજ્ઞાસા ટીચરની હોવી જોઈએ ત્યારે પચાસ પ્રતિશત બાળક અને પચાસ પ્રતિશત ટીચર એ બંનેની જોઈ જિજ્ઞાસા બરાબર ઈચ્છા છે તો એકબીજાને સમજે ત્યારે સો ટકા કામ થાય અને એ જ રીતે જેટલો વાલીનો રોલ પચાસ ટકા હોવો જોઈએ અને મેનેજમેન્ટનો રોલ પચાસ ટકા હોવો જોઈએ ત્યારે જ સો ટકા પરિણામ આપણને પ્રાપ્ત થતું હોય છે અને એવો રોલ અમારા સ્કૂલના જેટલા પણ વાલી મિત્રો છે એ મેનેજમેન્ટ સાથે બહુ જ સારી રીતે જોડાયેલા છે જ્યારે પણ અમે એમને બોલાવીએ છીએ સ્કૂલની અંદર બાળકોના વિશે ચર્ચા કરવા માટે તો એ રૂબરૂ આવી જાય છે અને બાળકોના પણ ઘણા બધા પ્રશ્નો હોય છે એમના તરફથી એ પણ અમે શોર્ટ આઉટ કરીએ છીએ અને એનું પરિણામ અમને આ મળ્યું છે અને એનાથી અમારા વાલી મિત્રો ઘણા સંતોષાયેલા છે જો હંમેશા એક પરિણામ જીવનનો મુખ્ય આધાર નથી બરાબર આ બધા આ એક સમજીએ કે માર્કિંગ સૌથી મહત્વપૂર્ણ નથી બાળક દરેક બાળકની અંદર ટેલેન્ટ રહેલું છે બરાબર ખાલી એક માર્કમાં કે ફેલ એક માર્ક્સમાં કે બે વિષયમાં એક ફેલ થવાથી એ સંપૂર્ણ હારી નથી ગયો સમજો કે ફેલ થયેલો વિદ્યાર્થી પણ ભવિષ્યની અંદર એક મોટો બિઝનેસમેન બની શકતો એવા ઘણા બધા ઉદાહરણ આપણે જોયેલા જ છીએ બરાબર તો જે વિદ્યાર્થી જો આની અંદર સફળતા નથી મળી તો એમને કોઈ હતાશ થવાની જરૂરિયાત છે જ નહીં એ બરાબર ફરીથી આનો પ્રયત્ન કરશે અને સો ટકા એને ક્યાંક આની અંદર હતાશ થયો છે તો બીજા કાર્યની અંદર પણ જોડે ને એમાં એ સફળતા પ્રાપ્ત કરી જ લેશે એટલે મારી તો તમામ વિદ્યાર્થીઓને રિક્વેસ્ટ છે કે આમાં કોઈ હતાશ વાલી મિત્રોને પણ કોઈ હતાશ થવાની જરૂરિયાત નથી બાળકોને બહુ પ્રેશર કરવાની જરૂરિયાત નથી માત્ર બસ એને સમજાવવાનું છે કે જ્યારે નેક્સ્ટ એક્ઝામ આપે તો એમાં તૈયારી સાથે કાર્ય કરશે અને એને બીજામાં એનું જે કંઈ ડેવલપમેન્ટ હોય એનામાં જે સ્કિલ હોય એની ઉપર થોડું ફોકસ આપશે તો સો ટકા કહું છું કે હજુ આના કરતાં પણ એ સારું પરિણામ આગળ ભવિષ્યમાં પ્રાપ્ત કરી શકશે ગુજરાત ન્યૂઝ અમદાવાદ